A leading local news channel of Vadodara. वडोदरा शहेरना निजामपुरा विस्तारमां घर आंगणे कार पार्क करी रहेला ज्वेलर संचालकने आंतरीने रिवॉल्वर वडे फायरिंग करी कारमां मूकेली बेग चोरीनो निष्फळ प्रयास करी बाइक सवार चार लूंटारू अंधारानो लाभ लईने नासी छूट्या हता। बनावने पगले पोलीस बेड़ामां दोड़धाम मची गई हती। मळती माहिती अनुसार निजामपुरा बस स्टेन्ड पाछळ आवेली आसियाना सोसायटीमां रहेता 43 वर्षीय भावेशकुमार भरतभाई सोनी छाणी गाम खाते श्री अंबे ज्वेलर्सना नामे दुकान धरावी सोना चांदीनो वेपार करे छे। गईकाले तेओ नित्यक्रम मुजब रात्रिना 9:30 वाग्याना सुमारे दुकान बंद करीने हिसाबनी बेग कारमां मूकी घरे परत फरवा निकळ्या हता। सोसायटीमां घर आंगणे कार पार्क करता समय ज बाइक उपर बे अजाण्या ईसमो धसी आव्या हता। जे पैकी एक ईसमे साबजी कहीने हिंदी भाषामां वात करी अन्य ईसमे कारमांथी बेग चोरवानो प्रयास कर्यो हतो। जो कि समय सूचकता वापरी भावेशकुमार कारनो दरवाजो बंद करी दीधो हतो। उश्केरायेला लूंटारुए हाथापाई करी ते पैकीना एक ईसमे रिवॉल्वर वडे फायरिंग करता भावेशकुमारना पगमां घूंटणना भागे इजा पहोंची हती। भावेशकुमार मदद माटेनी बूमो पाडता अन्य बे अजाण्या बाइक सवार ईसमो आवी पहोंच्या हता अने लूंटारुओ काशी विश्वनाथ मंदिर थई छाणी जकातनाका तरफ नासी छूट्या हता। જ્યારે ઇજાગ્રસ્ત ભાવેશકુમાર ને તાત્કાલિક નજીકની શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ઘટનાની જાણ થતા જ રાત્રે જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઘટના પડી હતી કે હું દુકાનેથી મારા ઘરે ગાડી પાર્ક કરીને બહાર નીકળ્યો તો બે જણ અજાણ્યા વ્યક્તિ મારી પાસે આવીને સીધું મારો પેલો દુકાનનો હિસાબનો થયેલો હતો અને મારી પાસે પેલું એક જમવાનું પાર્સલ હતું જોડે। હું લઈને નીકળ્યા, ભલે બહાર નીકળ્યો એવો છે, એમાં બે જણ મારી પાસે આવી ઘસીને એક જણે ગાડીનો દરવાજો ખેંચ્યો અને એક જણે સીધી રિવોલ્વર કાઢી અને એને ફાયરિંગ કર્યું એટલે અવાજ આવે એટલે બધા ઘરમાંથી મારા દોડી આવ્યા અને આજુબાજુના બધા દોડી આવ્યા અને બૂમા બૂમી થઈ। એમાં એ લોકો બીજા બે જણ એમને છોડાવવા માટે આવ્યા બીજા બાઇક પર અને એક જણે બે બાઇકમાંથી એકદમ ઉતરી અને પેલા લોકોનું જે બાઇક પાર્ક કરેલું હતું એ લઈ અને બીજા બેને જે ફાયરિંગ કર્યું અને જે ગાડીમાં હાથ નાખીને કરતો હતો એ બે જણ પાછા બાઇક ઉપર જઈને 300 સવારી એ લોકો ભાગી ગયા એ બાજુ। અને એક જે બાઇકવાળો હતો એ બી ક્યાં ગુમ થયો ખબર નહીં અને જે પણ ધબા જમી થઈ એમાં મને થોડી ફાયરિંગમાં મને આ પગે ઈજા થઈ છે। એ લોકો કેટલા વાગ્યા પર આવ્યા હતા? એ બે બાઇક હતી ટોટલ, હવે એક પર બે અને બીજા પર બે, એવી રીતે 4 જણ જો ટોટલ હતા। ના, સાબજી કરીને પેલું જે રિક્વેસ્ટ કરીને પૂછતો હોય કે સરનામું એડ્રેસ પૂછતો હોય ને એવી રીતે મારી પાસે નજીક આવ્યો અને બીજો એ અમને અરે સરનામું એડ્રેસ પૂછતો હોય ને એવી રીતે મારી પાસે નજીક આવ્યો અને બીજો એ મેં એની એને ગાડી એમ ખોલવા ગયો એટલે મેં એને હાથ પકડવા ગયો એમાં ત્યાં સુધી બીજાએ પેલી રિવોલ્વર કાઢી અને મારી પર ફાયરિંગ કર્યું અને ફાયરિંગને બચાવવા મેં એ લોકોને જે મારી પાસે પાર્સલ હતું એ મેં એની પર માર્યું એટલે એ લોકો ભાગ્યા અને અવાજ જે આવ્યા એમાં બધા ભેગા થયા આજુબાજુવાળાને મારા ઘરમાંથી મારા બાઇકને બધા નીકળ્યા બહાર એટલે એમાં એ લોકો ભાગી ગયા અને બચાવવા। બસ એ લૂંટનાઈ ખાતે જાય કારણ કે આમાં શું છે કે મારી પાસે કંઈ હોતું નથી આમ તો, પણ મારા જે દુકાનના હિસાબનો ચોપડો મારી થયેલ બેગ હોય છે અને મારો પેલું ટિફિનનો થયેલો હોય એને મિલતાણ હોય છે કારણ કે એ વસ્તુ હોય છે એટલે એ લોકોને એવું કે અંદર કશું લઈ જતા હશે પણ મારા દાગ મારી પાસે કંઈ લાવતો ના હોય મારા દુકાનમાં લોકડ હોય એટલે એમાં જોઈ ટૂંક સમયમાં એવી કોઈ ઘટના બની છે કે જેના લીધે તમને ગુના પર શક હોય? ના, એવું કંઈ ઘટના એવી બની નથી આ સુધી એટલે આપણે એવું કોઈની પર કંઈ શક નથી અને લૂંટના ઈરાદે આ લોકો આવેલા એવું લાગે છે અને પોલીસ કમિશનર સાહેબને વાત કરેલી છે અને પૂરી તપાસ કરશે અને જે તે આરોપીને પકડી અને એને સજા કરશે। નહીં, એવું કંઈ અમારી જોડે અનબનાવ બનેલો નથી, નહીં એવું કંઈ શક નથી કોઈની પર અને કોઈ એવો અનબનાવ બનેલો નથી એટલે એવું કંઈ એમાં થયા નહીં, પણ એક આ લૂંટનો અંજામ આપવાની ઘટના છે અને પોલીસ